આજે આપણે ચેપ્ટર નંબર અગિયાર માપનમાં આગળ અભ્યાસ કરશું જેમાં તમને આપણે પ્રશ્ન નંબર એક એમાં સ્વા છે તો કે હવે એક લમઘનના આધારનું ક્ષેત્રફળ એકસો એસી સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેનું ઘનફળ નવસો સેન્ટીમીટર ક્યુબ છે તો તે લંબઘનની ઊંચાઈ શોધો શું આપ્યું છે આપણને તો કે એક લમઘન આકારનું ક્ષેત્રફળ છે આધારનું ક્ષેત્રફળ કેવું છે તો કે એકસો એસી સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેનું ઘનફળ કેટલું આપ્યું છે તો કે હવે નવસો સેન્ટીમીટર ક્યુબ છે કેલું છે નવસો સેન્ટીમીટર ક્યુબ છે તો શું કહે છે તો તો કે તો તે લમઘનની ઊંચાઈ શોધો શું કે છે આપણને તો કે તો તે લમઘનની ઊંચાઈ શોધવાની આપણને કીધું છે તો આપણે શું કરશું તો કે ધારી કે ધારો કે લંબઘનની ઊંચાઈ કઈ છે તો કે એચ સેન્ટીમીટર છે શું આપણે લખશું તો કે ધારો કે લમગનની ઊંચાઈ એચ સેન્ટીમીટર છે માટે શું લખશું કે હવે લમગનનું ગનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ શું લખશું આપણે કે લમગનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ આપણે ગનફળ કેટલું આપેલું છે એમાં તો કે નવસો તો લખશું આપણે કહીએ નવસો બરાબર આધારનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને તો કે એકસો એસી તો કે અહીંયા લખશું એકસો એસી ગુણ્યા ઊંચાઈ એટલે કે એચ જે આપણે શોધવાની છે એટલે આપણે શું લખશું કે નવસો બરાબર એકસો એસી ગુણ્યા એચ

એચ બરાબર પાંચ સેન્ટીમીટર થાય માટે શું કહેવાય લમગન ની પાંચ સેન્ટીમીટર ટેન્કર નળાકાર છે કેવું છે દૂધનું ટેન્કર કેવાકારનું છે તો કે નળાકારનું છે જેની ત્રીજા એક પોઈન્ટ પાંચ મીટર અને લંબાઈ સાત મીટર છે આ ટેન્કરમાં કેટલા લિટર દૂધ ભરી શકાશે શું કે છે આપણને તો કે એક દૂધનું ટેન્કર કેવું છે નળાકાર આકારનું છે કેવું નળાકાર આકારનું છે ચલો પછી શું કહે છે કે જે ત્રીજા કેટલી આપી છે તો આપણને તો કે એક પોઈન્ટ પાંચ મીટર ત્રીજી આપી છે કેટલી એક પોઈન્ટ પાંચ મીટર આપણને ત્રીજી આપી છે અને લંબાઈ કેટલી આપી છે તો કે સાત મીટર કેટલી છે એની લંબાઈ સાત મીટર તો શું કહે છે આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે એટલે આપણે શું કરવું પડશે આપણે કેટલો લિટર દૂધ ભરી શકો એવું પૂછે તમારે શું કરવાનું તેનું ઘનફળ શોધવાનું શું શોધવાનું ઘનફળ આપણને કેવા કરવું કહી છે કે નળાકાર આકારનું તો શું કહેવાય દૂધનું ટેન્કર નળાકાર છે તો આપણે ચાલો બધી માહિતી આપણે લખીએ તો કે દૂધના ટેન્કર ત્રીજે કેટલે આપી છે આપણને તો કે એક પોઈન્ટ પાંચ મીટર કેટલું આપી છે એક પોઈન્ટ પાંચ મીટર એક પોઈન્ટ પાંચ કેટલા કહેવાય તો કે પંદર છેદમાં દસ મીટર શું કહી દે લખાય ને તો કે પંદર છેદમાં દસ મીટર આપણે શું લખશું દૂધના ટેન્કર પંદર છેદ દસ મીટર પછી આપ્યું છે દૂધના ટેન્કરની ઊંચાઈ કેટલી આપી છે આપણને એટલે કે લંબાઈ એટલે લંબાઈ અથવા સાત મીટર કેટલા આપી છે સાત મીટર માટે શું કહેશું આપણે સૂત્ર લખશું તો કે દૂધના ટેન્કરનું ગનફળ બરાબર પાઈ આર સ્કવેર એચ કેવું છે આપણને નળા કાર બરાબર પાઈ આર સ્કવેર એચ પાણીની કિંમત આપણે આપણે શું લખશું પંદર ને છેદ માં દસ અને આખા નો હોલ સ્ક્વેર ગુણ્યા એ કેટલી છે મારી આમાં તો કે સાત એટલે કે લંબાઈ ઊંચાઈ એમાં કેટલું છે તો સાત મીટર છે એટલે આપણે કેટલું મળશે બાવીસ છેદમાં સાત

બાવીસ એટલે કે અહીંયા બે બે ઉડી જશે ઉપર મળશે ઉપર આપણને કેટલું મળશે તો કે અગિયાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ભાગ્યા બે કેટલું મળશે મને અગિયાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ભાગ્યા બે હવે કે ત્રણ તરી નવ નવ ગુણ્યા અગિયાર તો કે નવ્વાણું નવા કેટલા થાય નવ્વાણું તો કે તો તો કે મળશે મને ઓગણપચાસ ઓગણપચાસ ક્યુબ આપણે શું કીધું આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે આપણે જવાબ શેવા મળ્યો તો કે મીટર ક્યુબમાં અને આપણે લાવણું છે શેમાં તો કે લીટરમાં તો આપણે શું કરશું હવે લખશું કે એક ઘન મીટર કેટલું થાય તો કે હજાર લીટર કેટલું થાય

ઓગણપચાસ હજાર પાંચસો લીટર દૂધ ભરી શકાય છે ચલો ત્યારબાદ આપીશ પ્રશ્ન નંબર ત્રણ એમાં શું પછી તો કે હવે એક લંગન બોક્સનું માપ સાઠ સેન્ટીમીટર ગુણ્યા ચોપ્પન સેન્ટીમીટર ગુણ્યા ત્રીસ સેન્ટીમીટર છે આ લઘન બોક્સની અંદર છ સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના સમઘન રાખી શકાશે પૂછી આપણને તો કે એક લમગન બોક્સમાં કેટલું આપ્યું છે આપણને તો કે સાઈઠ સેન્ટીમીટર ગુણ્યા ચોપન સેન્ટીમીટર ગુણ્યા ત્રીસ સેન્ટીમીટર આપ્યું છે પછી આ લમઘન બોક્સની અંદર છ સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના સમગન રાખી શકાશે તો આપણે શું કરવું પડશે લમગન નું ગનપડ પડશે અને સમગન નું ગનપડ પડશે આપણે શું પછી તો કે લમગન નું ગનફળ ભાગ્ય સંગનનું ઘનફળ કરશું તો આપણને પછી કેટલા અંદર સમગન સમાશે બરોબર તો આપણે શું કરશું તો કે લમઘન નું ગનફળ તો શું આપ્યું છે આપણને આમાં લમઘન માટે તો કે

લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો આપણે લખશું કેટલી ચોપન ગુણ્યા ત્રીસ કેટલા જવાબ મળશે આપણને સાઈઠ ગુણ્યા ચોપન ગુણ્યા ત્રીસ સેન્ટીમીટર ક્યુ હવે બીજું કીધું છે આપણને તો કે આ લમગન બોક્સની અંદર છ સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના સંગન રાખી શકાશે

છ ગુણ્યા છ ગુણ્યા છ સેન્ટીમીટર ક્યુબ્યા છ સેન્ટીમીટર ક્યુબન બોક્સમાં ગોઠવતા ઘન બરાબર લંગન નું ઘનફળ છેદમાં એક નાના સંગન નું ઘનફળ ટોટલ કેટલું મળ્યું એ ભાગ્યા એક સંગનનું ઘનફળ ટોટલ કેટલું મળ્યું આપણને તો કે અહીંયા કેટલું મળ્યું તો કે દાન સાઈઠ છ નવવા ચોપન છ પંચા ત્રીસ તો કેટલા જવાબ મળશે મને અહિયાં દસ ગુણ્યા નવ ગુણ્યા પાંચ તો કેટલા જવાબ મળશે દસ ગુણ્યા નવ ગુણ્યા પાંચ તો કે ચારસો ને પચાસ કેટલો જવાબ મળશે મને ચારસો પચાસ તો શું કહેવાય લમઘન બોક્સમાં માં ચારસો પચાસ નાના સમઘન રાખી શકાય શું કહેવાય લમઘન બોક્સમાં ચારસો પચાસ નાના સમઘન રાખી શકાય